हलो नमस्कार दोस्तों, अत्यारे अमे छे गीर सोमनाथ जिल्लाना वेरावळमां वेरावळ डीवायसपी ऑफिस अने अहींया पर एक प्रेस कॉन्फरन्सनुं आयोजन करवामां आव्युं छे। तलाळानुं गुंदरण गाम छे ज्यां पोलीस एसओजी पोलीस छे गीर सोमनाथे, तेणे मोटी रेड करी छे रात्रि दरमियान, अने हथियारोनी आखी मिनी फेक्टरी छे ते झड़पाई छे। जुओ आ ए व्यक्ति छे जे हथियारों बनावतो हतो पोतानी वाड़ीमां, अने पोलीसे आ हथियारों कब्जे कर्या छे। चार जेटली गन छे, जुओ आ ए गन छे, जे चार गन छे जे पोलीसे कब्जे करी छे। आ गन सिवाय 13 जेटली तलवारों छे, अलग अलग प्रकारनी आनी अंदर तलवारों छे, देशी बनावटनी आ चार बंदूक छे, जीवता कारतूस छे, तलवार छे, धारिया छे, छरी छे, गुप्ती छे, कुहाड़ी छे अने फारसी छे। कुल 23 जेटला आ धारदार हथियारों छे જે પોલીસે બરામદ કર્યા છે। હથિયાર બનાવવા માટેનું કટર અને વેલ્ડિંગ મશીન પણ પોલીસે કબજે કર્યું છે, અને જે આરોપી છે તે તલાલાના ગુંદરણ ગામનો છે, જેનું નામ છે રામસિંહ રામા કરગડિયા, જેની ધરપકડ પોલીસે કરી છે અને અત્યારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે। તો આરોપીને જોઈએ, અને એસપી મનોહરસિંહ જાડેજા છે, તેનું આ સમગ્ર મામલે શું કહેવું છે એ પણ સાંભળીએ। અબ જોઈ શકો છો, આરોપી છે જે મૂછું અને વ્હાઇટ શર્ટમાં, એ આરોપી છે આ જે રામસિંહભાઈ નામ છે એમનું, અને તે ગુંદરણ ગામના રહેવાસી છે તલાલાના। તો હવે આપણને આ સમગ્ર મામલે ગીર સોમનાથ પોલીસ વડા મનોહરસિંહ જાડેજાનું શું કહેવું છે તે હવે સાંભળીએ। સર, હથિયારનો જથ્થો પકડાયો છે, ગીર સોમનાથ જિલ્લામાં અત્યારે ડીજી સાહેબની ડ્રાઈવના અંતર્ગત સઘન ચેકિંગ ચાલી રહ્યું છે। એમાં તલાલા તાલુકાના ગુંદરણ ગામે એક વાડીમાંથી હથિયાર બનાવવાની અમે મિની ફેક્ટરી પકડી છે એસઓજી રામસિંહ રામા કરંગિયા કરીને આરોપી છે, જે પોતાની વાડીમાં એક શેડ બનાવીને તેમાં લેથ મશીન, ગેસ કટર અને બીજા અન્ય સાધનો સાથે 4 ગન અને એ સિવાય બીજા અન્ય 17 વેપન, 17-18 સાથે મળી આવ્યો છે, અને આરોપીને અમે અરેસ્ટ કર્યો છે। આગળની તપાસ ઇન્ટ્રોગેશનના આધારે એણે હથિયાર ક્યાં ક્યાં વેચ્યા છે, પર્પઝ શું છે આ બધાનો, એ ઇન્ટ્રોગેશનમાં ચાલી રહ્યું છે। સર, કુલ કેટલા હથિયાર હતા, એમાં કઈ કઈ પ્રકારના હતા? અમને મેજર 4 બંદૂક મળી છે, એની સાથે એના જીવતા કાર્ટ્રીજ મળ્યા છે, પ્લસ એણે પોતાના જ ત્યાં વિસ્તારમાં લેથ મશીનમાં બનાવેલ તલવાર, ભાલા, બરછી, છરી આ બધી જ હથિયારો, ટોટલ 23 હથિયારો અમને મળ્યા છે। આ હથિયારો શા માટે બનાવવામાં આવ્યા હતા, વેચાણનો પર્પઝ હતો કે એ સિવાય અન્ય કોઈ પર્પઝ હતો, એ અમે તપાસ ઊંડાણપૂર્વક કરી રહ્યા છીએ। સર, બીજા કોઈ આરોપી વધુ નીકળે એવું છે? ચોક્કસ આમાં આરોપી મળવાની શક્યતા છે, કેમ કે આખી એક મિની ફેક્ટરી મળી છે, એને કારણે થઈ અને આરોપી અન્ય જગ્યાએ હથિયાર વેચાણ હોવાના આજુબાજુના જિલ્લાઓમાં પણ અમે તપાસ કરાવડાવી રહ્યા છીએ। કઈ શક્યતા ખરી, કેટલા સમયથી ચાલતું હોય એવા આશંકાઓ? કમસેકમ 2 વર્ષથી આ, કારણ કે આખું સેટઅપ મોટું છે એટલે કમસેકમ 2 વર્ષથી ચાલતું હોય એવું અમને લાગી રહ્યું છે। હથિયાર એની પાસે એક પરવાનાનું પણ છે, એ ઘણા વર્ષ જૂનું છે। સર,